गुड आफ्टरनून स्टूडेंट। धोरण आठ में आपणे गुजराती पाठ जूमो भिस्ती एना विषे बात करता था। एनो एक विडियो जे छे आपणे बनावी लीधो हतो के जेमा जूमो भिस्ती छे ए खूब गरीब हतो अने छेवटे ए पोताना वेणु साथे रहेतो हतो। एक दिवस छे એટલે બંને ફરવા નીકળે છે અને દરરોજની જેમ જુમો ભિસ્તી છે પોતાના માટે જમવાનું ખરીદે છે અને પોતાના પાડા માટે એટલે કે વેણું માટે છે એ ઘાસ ખરીદે છે। હવે એક દિવસ થાય છે કે એ જ્યારે સવારે ફરવા માટે નીકળે છે ત્યારે જે વેણું છે એનો પગ છે રેલના પાટાની વચ્ચે ફસાઈ જાય છે। ત્યારે જુમો જે છે એ પોતે ખૂબ મહેનત કરે છે છતાં પણ એનો પગ છે નીકળતો નથી અને ત્યાર પછી જે સવારના પોરમાં કસરત કરવા માટે જે બે જુવાનો દેખાતા હોય છે એને કહે છે એ પણ ના પાડે છે। ત્યાર પછી આપણે જોઈએ છીએ કે શું થાય છે તો જુઓ કે ઓહો જાજા ફાટકવાળા પાસે દોડ એટલે કે ઓલા બે જુવાનો હતા તો એણે પોતે જુમાને એવું કીધું કે જાજા કે ઓલા ફાટકવાળા છે એની પાસે કે તું દોડ તમે મા બાપ ટેકો તો દો પગ નીકળી જાય જીવ બચે એટલે કે જુમો જે છે આ જુવાન છોકરાઓને કહે છે કે તમે થોડોક ટેકો તો આપો તો કદાચ કે પગ નીકળી જાય અને પાડો છે એ બચી જાય। અમે તું દોડ દોડ ફાટકવાળાને કે એમ કહી અને બંને જણા છે ત્યાં તો ચાલતા થઈ ગયા એટલે કે એ બે જણા છે એ જુમાને કે તું ફાટકવાળા પાસે દોડ એમ કહી અને બંને જણા છે ચાલતા થઈ ગયા। જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલે કે જુમો છે એ જે ફાટકવાળાનું ઘર હતું એ તરફ છે એ દોડતો હતો ત્યાં ઘરમાંથી ઘંટડીનો અવાજ સિવાય બીજું કોઈ દેખાતું નહોતું। એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાઈ એટલે કે જે ગાડી જે છે રેલ પર આવતી હતી એટલામાં ગાડીની જે સિસોટી છે એ સંભળાઈ। જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી એટલે કે ચારે બાજુ છે એને જોયું કે કોઈ આવતું હોય તેને મદદ કરવા માટે બોલાવું પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં એટલે કે પછી કોઈ પણ માણસ છે આજુબાજુ દેખાયો નહીં। ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ દોડ્યો એટલે કે જલ્દીથી જે છે સિગ્નલનો થાંભલો હતો કે જેમાં વેણુનો પગ સળવાઈ ગયો હતો એ તરફ દોડ્યો। સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેવું હતું નહીં અને એની જે સાંકળ હોય એ સાંકળ ખેંચી પણ ઘંટડીનો જે અવાજ આવતો હતો એમાં એની સાંકળનો અવાજ સંભળાયો નહીં। તેણે જોરથી બારણામાં પાટું માર્યું એટલે તેણે જોરથી બારણું જે હતું તેમાં પાટું માર્યું એ કોણ એટલે કે અંદરથી અવાજ આવ્યો એ ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જનાવર કચરાઈ જશે એટલે કે જુમો છે એ કહે છે કે ભાઈ બહેન કે જે પણ અંદર હોય એણે કીધું કે સિગ્નલ છે એ ફેરવો અને મારું જે જનાવર છે એ કચરાઈ જશે ઘેર કોઈ માણસ ભાઈ માણસ નથી। બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટડી ફરીથી ગાજવા માંડી એટલે કે અંદરથી એવો જવાબ આપ્યો કે ઘેર કોઈ ભાઈ માણસ નથી એટલે કે કોઈ પુરુષ છે ઘરે નથી એટલો જ બસ જવાબ આપ્યો અને એ પોતે બેદરકારીથી છે એ પોતાની ઘંટડી છે વગાડવા લાગ્યા। દોડો દોડો મારું જાનવર કપાય છે એટલે કે એવું જે છે જુમો બોલતો હતો। જુમાએ હતું તેટલું બળ કરી ચેસ પાડી એટલે કેટલામાં જેટલી તાકાત હતી જુમામાં એટલે કે આ તાકાત લગાવી અને એને ચીસ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી એટલે કે એનો જે પડઘો પડ્યો તો જેવી શાંતિ હતી તેના જેવી જ રહી એમાં પણ એને કાંઈ ફેર દેખાણો નહીં। જુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમ તો હતો એટલે કે સવાર છે એ પડવાની હતી અંજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું એટલે કે અંજવાળું થવાને બદલે ચારે બાજુ જે છે ધુમ્મસ પથરાવાનું હતું
ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો, તેણે પોતાની લાકડી ખેંચી ફેંકી દીધી. ગાડીનો અવાજ છે એ પણ નજીક આવતો હતો, એટલે તેની પાસે પોતાની જે લાકડી હતી એ પણ ફેંકી દીધી. યા પરવરદિગાર, તેણે મોટેથી બૂમ પાડી, એટલે એને ભગવાને યાદ કર્યા કે હે પરવરદિગાર, એને મોટેથી બૂમ પાડી. એટલું બોલી અને જીમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણુ થાકીને હાંફતો પડ્યો હતો. એટલે વેણુ એ છે એને પણ ખૂબ મહેનત કરી હતી, પણ એની જે મહેનત હતી એ વ્યર્થ ગઈ, એટલે કે થાકી અને નીચે પડી ગયો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળવા કહ્યું. એટલે કે વેણુ છે એ જુમાની ગોદમાં ભરાઈ ગયો અને બેસી ગયો, અને વેણુએ તેને ખંજવાળવાનું કહ્યું. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો, એમ કહી એટલે જુમો છેક તેના પગ પાસે દોડ્યો. એટલે કે જુમા છે એના વેણુને ભાઈ દોસ્ત એવું કહી અને કીધું કે આપણે બંને સાથે છીએ એમ કહી, અને વેણુનો જે પગ ફસાયો હતો એ બાજુ ગયો. દર પડે ટ્રેનના ધબકારા વધ્યા, એટલે કે ટ્રેન આવતી હતી તેના ધબકારા પણ વધતા ગયા. સિસોટી પર સિસોટી થઈ, જોશ બંધ ફડકતા પહેલા સાંભળ્યા, એટલે કે બાડી જે આવવાની હતી તેનો જે અવાજ આવતો હતો એ પણ સંભળાતો હતો. જુમો વેણુને ભેટી પડ્યો, પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં જ વેણુએ માથું ઊંચક્યું. એટલે કે ગાડી છે નજીકમાં આવી ગઈ અને એ જુમો છે એ બેભાન થાય એ પહેલાં જ વેણુએ પોતાનું માથું છે ઊંચું કરી દીધું, અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારી અને તેણે પાટાથી દૂર ફેંકી દીધો. એટલે કે વેણુએ શું કર્યું, તો કે જેમ ગાડી નજીક આવી ગઈ તો એમ વેણુએ પોતાનું માથું ઊંચું કરી અને જુમાને એક પાટું માથું છે એ મારી દીધું, અને પોતાના શેઠને એટલે કે જુમાને છે પાટાથી દૂર ફેંકી દીધો. વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ, એટલે કે વેણુ પરથી આખી ટ્રેન છે એ પસાર થઈ ગઈ. તેના ધગધગતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું, એટલે કે જુમાએ જે કેડિયું પહેરેલું હતું તો એ વેણુના લોહીથી આખું ભરાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો, એટલે કે તેને કળ એટલે કે પડી ગયો હોય તો એ બધું ખખાવી અને ઊભો થયો. ત્યારે લોહીના ખાબોચમાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્રો વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું. એટલે કે ઊભો થયો ત્યારે જોયું તો કે લોહીના ખાબોચિયાથી ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય છે વેણુના એક પણ નિશાન છે રહ્યું નહીં. ત્યાર પછી હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત અને રસ્તે ફૂલ લઈ અને આવતો દેખાય છે. એટલે કે હજી પણ છે એ જુમો છે એ વેણુની યાદમાં સવારમાં જ એકલો અશાંત અને એ રસ્તે ફૂલ લઈ અને આવતો દેખાય છે, અને એના એક માનીતા પથ્થર ઉપર ફૂલ મૂકી અને વેણુ 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 એમ ત્રણ બૂમ પાડી અને ચાલ્યો જાય છે. એટલે કે એને જે પથ્થર માન્યો હોય એ પથ્થર ઉપર એ ફૂલ મૂકી દે છે અને વેણુ 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 એમ ત્રણ વખત બૂમ પાડી અને પોતે ત્યાંથી પાછો ચાલતો થઈ જાય છે. તો અહીંયા સુધીનો પાઠ હતો કે જેમાં પશુ અને પુરુષ છે એ બંને વચ્ચેની મૈત્રી, એટલે કે જાનવર અને મનુષ્ય પ્રત્યેની જે મૈત્રી છે એની જે દોસ્તી છે એ આ પાઠમાં બતાવવામાં આવેલી હતી. અહીં સુધી આપણે રાખીએ છીએ. ઓકે બાય.